ફ્રેન્ડ્સ, હું છું પલક અને ગુજ્જુ મીડિયામાં તમારું સ્વાગત છે. અત્યારે મારી સાથે છે બસ ચા સુધીમાંથી જીનલ બેલાણી. કેમ છો જીનલ? બસ જો, બસ ચા સુધી. તો બસ ચા સુધીની ત્રીજી સિઝન આવી રહી છે. પહેલી સિઝન જે બધાને જ ખૂબ પસંદ આવી, જે ઘણી અનએક્સપેક્ટેડ હતી કે આટલો બધો પ્રેમ મળશે. પછી આવી બીજી સિઝન જેમાં તમે જોવા મળ્યા, અને હવે આવી છે ત્રીજી સિઝન. એના વિશે શું કહેવા માગો છો? હું તો એક્સાઇટેડ છું જ, કેમકે સિઝન ટુનો જે રિસ્પોન્સ મને હજી બી મળતો રહે છે, એટલે આઈ એમ ડેફિનેટલી લુકિંગ ફોરવર્ડ કે લોકોને સિઝન થ્રી કેવી લાગશે એના માટે. ઓકે, તો આ વેબ સિરીઝમાં તમારા કેરેક્ટર વિશે આપણે વાત કરીએ, તો આ કેરેક્ટર, તમારું કેરેક્ટર શું છે? મારું કેરેક્ટર રાજકોટથી આવ્યું છે અમદાવાદમાં જોબ કરવા માટે. એક સક્સેસફુલ ઇન્ડિપેન્ડન્ટ છોકરી છે જે અહીંયા એક પબ્લિકેશન પીઆર, માર્કેટિંગ પીઆરમાં શી ઇઝ ડુઈંગ અ ગુડ જોબ. એ મોડર્ન છોકરીનું કેરેક્ટર છે. ઓકે, તો તમારું કેરેક્ટર જીનલને કેટલો રિલેટ કરે છે? કારણ કે કેવું છે કે યુથ સાથે કનેક્ટ કરે છે એવી અમને ગૌરવે વાત કરી, કે આ જે આખી વેબ સિરીઝ છે યુથને બહુ કનેક્ટ કરે છે. તો તમારું કેરેક્ટર તમને કેટલું કનેક્ટ કરે છે એઝ અ જીનલ અને તમારું કેરેક્ટર? સી, આઈ કેન રિલેટ ટુ ઇટ બીકોઝ આઈ થિંક યુ કેન ઓલ્સો રિલેટ ટુ ઇટ, કેમકે આજની છોકરી છે જે ઇન્ડિપેન્ડન્ટ છે, જે જોબ કરે છે અને એને પોતાની લિમિટ્સ પણ ખબર છે, એવું એક કેરેક્ટર છે. તો મને, હું તો પોતે કરું જ છું, અને આઈ થિંક 99% છોકરીઓ આ કેરેક્ટરને રિલેટ કરશે પોતાને. વાત કરીએ પહેલી બે સિઝનની, તો એના બીજી સિઝનો એમાં તમારા અમુક ડાયલોગ્સ છે ખૂબ જ ફેમસ થયા હતા, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકો એને પસંદ કરતા હતા. તો એવા કોઈ સ્પેશિયલી એવું કંઈ કહેવાય કે એવી એક્સપેક્ટેશન્સ? કારણ કે એક વખત કેવું કે દર્શકોને તમારા એક કેરેક્ટરમાં તમે ફિટ થઈ જાઓ ને ગમી જાઓ, ને પછી હવે તમે એ જ નામ સાથે એક બીજી વાર્તામાં આવી રહ્યા છો, તો એ ફિલિંગ કેવી છે? એકચ્યુઅલી મને હમણાં હું બ્લેન્ક છું, મને ઓડિયન્સનો જે રિસ્પોન્સ આવશે ને એના પરથી આઈ થિંક મને ખ્યાલ આવશે કે શું છે. નો ડાઉટ આઈ એમ હેપી, કેમકે એક નવું કેરેક્ટર છે જે સિરિયસ કેરેક્ટર મેં કર્યું નથી, મને બબલી રોલ્સ વધારે મળ્યા છે. તો આઈ એમ વેરી હેપી કે એકદમ શાંત અને વર્કિંગ વુમન જે શી નોઝ વોટ શી વોન્ટ્સ એ વાળું જે કેરેક્ટર હોય એ આઈ એમ પ્લેઇંગ. તો આઈ એમ ડેફિનેટલી લુકિંગ ફોરવર્ડ કે શું આવે છે આનું રિઝલ્ટ. કે તો જીનલ માટે ચા શું છે? ચા, અરે મને તો આઈ લવ ટી, આઈ થિંક ઓલ ગુડ જ્યુસ દે ડુ, આપણો બધાનો પ્રેમ ચા હોય, પણ મને કોફી પણ ઇક્વલી ભાવે છે. ઓકે, તો વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે અને એ જ દિવસે બસ ચા સુધીનો પહેલો એપિસોડ પણ રિલીઝ થઈ રહ્યો છે. તમારા ગુજ્જુ મીડિયાના દર્શકોને તમે શું કહેવા માગો છો? હું એમને કહીશ કે તમારા ડેટ સાથે આ જોજો, બસ ચા સુધી લવ સ્ટોરી છે એટલે જોવી તો પડે છે. થેન્ક યુ સો મચ જીનલ અમારી સાથે વાત કરવા માટે, અને બસ ચા સુધી માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. હાય, હું છું જીનલ બેલાણી અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ મીડિયા.